প্রাণীও মা, প্রার্থনানি তবক্কাও বিশেষ পরমানাচি তো અહીંયા આપણે વાત કરીશું પ્રાણીઓના પ્રાથમિક તબક્કાઓ વિશે. પ્રાણીઓના અંદર પ્રાણીઓમાં સક્રિય પ્રાજ્ઞાની વર્તુળ પૂર્વ જુવેનાઇલ તબક્કામાં કેટલા બાહ્યાકાર અને દેહકારની દેહધાર્મિક ફેરફારો જોવા મળે છે. તો જે પ્રાણીઓ હશે તે સક્રિય પ્રાજ્ઞાની અવસ્થા પ્રાપ્ત કરતા પહેલા તેના અંદર જુવેનાઇલ તબક્કાના અંદર કેટલાક બાહ્યાકાર અને દેહધાર્મિક ફેરફારો જોવા મળે છે. અલગ અલગ પ્રાણી સજીવોમાં પ્રાજ્ઞાની તબક્કાનો સમયગાળો અલગ અલગ જોવા મળે. હવે આપણે વાત કરીશું કે પેટુકીય ઈંડા મુખના પ્રાણીઓ વિશે. તો જે પેટુકીય ઈંડા મુખના પ્રાણીઓ છે એના ઉદાહરણો છે. ઉદાહરણ તરીકે ગરોળી, ડેડકો અને પક્ષીઓ. તો આ પ્રાણીઓ જે છે એ ઋતુકીય ઈંડા પ્રાજ્ઞાની તબક્કામાં મૂકે છે. પણ આના કેટલાક અપવાદો પણ છે. ઉદાહરણ તરીકે અહીંયા અપવાદમાં ઉદાહરણ તરીકે બંધન અવસ્થાના પક્ષીઓ જે છે જેમાં મરઘા ઉછેરની વાત કરીએ તો તે જે ઈંડા મૂકશે, ઈંડાઓ મૂકવાની જે પ્રક્રિયા છે તે વર્ષમાં દરરોજ જોવા મળે છે. તો આ જે પ્રક્રિયા છે તે આ પ્રક્રિયા પ્રાજ્ઞાની નથી, પણ તે માનવ
પણ તે માનવ કલ્યાણ હેતુ સર વ્યાપારી ધોરણે જોવા મળે. તો અહીંયા આપણે જોયું કે રીતિથી ઈંડા જે પ્રાણીઓ છે તેના ઉદાહરણ છે, ઉદાહરણ તરીકે ગરોળી, ટેકડા અને પક્ષીઓ. તો આ જે પ્રાણીઓ છે તે ઋતુકીય ઈંડા છે પ્રાથમિક તબક્કામાં, પણ એના કેટલાક અપવાદો પણ છે. ઉપવાદ તરીકે નીચે બંધન અવસ્થાના પ્રાણીઓ છે, ઉદાહરણ તરીકે પક્ષીઓ, માંતર, મરઘા ઉછેર છે. તો એ ઈંડાઓ જે હશે તે વર્ષના દરરોજ ઈંડા મૂકવાની પ્રક્રિયામાં જોવા મળશે. તો આ પ્રક્રિયા એ પ્રાધાન્ય નથી, પણ માનવ કલ્યાણ હેતુ વ્યાપારી ધોરણે છે. તો આ પક્ષીઓના અંદર મરઘા ઉછેર જે છે એ અપવાદ સ્વરૂપે જોવા મળે છે અને તે રીતથી હોતા નથી, દરરોજ ઈંડા મૂકી શકે છે. અને અહીંયા જે ઈંડા મૂકશે જે પક્ષીઓ ઈંડા મૂકે છે તે અસંયોગી જનન દ્વારા ઉત્પન્ન કરવામાં આવે. તો ગુજરાતી પ્રાપ્તા છે કે જે પક્ષીઓના અંદર ઈંડા મૂકવાની પદ્ધતિ છે તે ઋતુકીય છે, પણ અપવાદ રૂપે અહીંયા વર્તન અવસ્થાના અંદર પક્ષીઓના અંદર મરઘા ઉછેર આપેલો છે. તો આ એનો અપવાદ છે. અપવાદ એટલા માટે છે કે તેઓના અંદર જે ઈંડા મૂકવાની પ્રક્રિયા છે તે દર વર્ષના અંદર દરરોજ જોવા મળે છે. તો આ જે પ્રક્રિયા છે પ્રાધાન્ય નથી, પણ તે માનવ કલ્યાણ હેતુસર વ્યાપારી ધોરણે જોવા મળશે. તો અહીંયા જે ઈંડા મૂકવાનું થશે, હવે આપણે આગળ જોઈશું કે સયસ્તન માદા પ્રાણીઓમાં સહાય ગ્રંથિઓમાં અંડપિંડમાં અને અંતઃસ્ત્રાવમાં ચક્રીય ફેરફાર જોવા મળે. ચક્રીય ઋતુચક્ર ધરાવતા પ્રાણી આ પ્રકારના પ્રાણીઓના અંદર ઉદાહરણ તરીકે છે ગાય, ગેટા, ઉંદર, બાઘ, ઉત્તરાવા અને હરણ જેવા સસ્તન પ્રાણીઓમાં ચક્રીય ફેરફાર ઋતુકીય જોવા મળે છે. આ પ્રકારના પ્રાણીઓને આપણે નોન પ્રાઇમેટ પ્રાણી પણ કહીશું. નોન તો જે નોન પ્રાઇમેટ પ્રાણીઓ છે જેમ કે ગાય, ઘેટા, ઉંદર, કૂતરા, વાઘ અને
हरण जेवा प्राणियों छे तेना अंदर जे सस्तन प्राणियों छे आ प्रकारना प्राणियों ना अंदर जे ऋतु चक्र छे ते वर्ष मा एक वक्त वर्ष मा बे वक्त अथवा बे थी वधारे वक्त जोवा मळे छे ज्यारे के बीजा जे छे तेना आपणे कहीशुं मासिक ऋतु चक्र धरावता प्राणी तो आ प्रकारना प्राणियोमां उदाहरण तरीके छे मानव वांद्रा मानव वांद्रा આ પ્રકારના જે પ્રાણીઓ છે તેના અંદર માસિક ઋતુ ચક્ર જોવા મળે છે માસિક ઋતુ ચક્ર એટલા માટે કહીશું આપણે કેમ કે તેના અંદર જે ઋતુ ચક્ર જોવા મળશે તે માસિક જોવા મળે છે ઉદાહરણ તરીકે માનવના અંદર 28 દિવસનો માસિક ઋતુ ચક્ર હોય છે દરેક 28 દિવસ પછી બીજો માસિક ઋતુ ચક્ર જોવા મળે છે હવે આપણે આગળ વાત કરવાના છીએ ઋતુકીય સંવર્તક પ્રાણી અને સંવર્ધક પ્રાણીઓ વિશે તો ઋતુકીય સંવર્ધક પ્રાણીઓ જે છે તે ખાસ કરીને જંગલોમાં રહેતા સસ્તન પ્રાણીઓ જે તેના પ્રજનનની અવસ્થા દરમિયાન માત્ર ચોક્કસ ઋતુના અંદર જ સક્રિય જોવા મળે છે આવા પ્રાણીઓને આપણે આવા પ્રાણીઓને આપણે ઋતુકીય સંવર્ધક પ્રાણીઓ કહેવામાં આવે છે સતત સંવર્ધક પ્રાણીઓના અંદર આ પ્રકારના પ્રાણીઓ જે હશે તે તેના સમગ્ર પ્રજનનની અવસ્થા દરમિયાન સક્રિય પ્રાસંગિક અવસ્થાના દરમિયાન ચોક્કસ ઋતુમાં જ તે સક્રિય જોવા મળશે તો આવા પ્રાણીઓ આપણે ઋતુકીય સંવર્ધક પ્રાણીઓ અને સતત સંવર્ધક પ્રાણીઓ જે હશે તે તેના સમગ્ર પ્રાસંગિક અવસ્થા દરમિયાન તે સક્રિય રૂપે જોવા મળે છે